જય સ્વામિનારાયણ. 70મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમે કંઈક એવી માહિતી રજૂ કરવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમને આનંદ થશે. તો શરૂઆત નાના બાળકોથી જ કરીએ. ઉંમરમાં ભલે નાના હોય પરંતુ તેમણે પણ સખત પરિશ્રમથી સફળતાના શિખરો સર કર્યા છે. માત્ર 11 વર્ષની ભારતીય મૂળની અમેરિકન વિદ્યાર્થીની ગીતાંજલિ રાવને ટોપ યંગ સાયન્ટિસ્ટનો એવોર્ડ મળ્યો અને 16 લાખ રૂપિયાનું ઇનામ. તેણે પાણીમાં રહેલ લેડ એટલે કે સીસાના પ્રદૂષણને પારખવા માટેની એવી ટેકનિક બનાવી કે જે બદલ તેને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આપણને તો મેદાનનો એક રાઉન્ડ દોડવામાં પણ થાક લાગી જાય છે, જ્યારે હરિયાણાની 17 વર્ષીય શિવાંગી પાઠીકે 3 દિવસના સખત પ્રયાસથી આફ્રિકાનો 6000 મીટર ઊંચો કિલીમાંજારો પર્વત સર કરી બતાવ્યો. આ પહેલાં તેણે માઉન્ટ એવરેસ્ટ પણ સર કરી લીધું છે. હરિયાણાના માત્ર 15 વર્ષના અનિશે રાષ્ટ્રમંડળની રમતોમાં 25 મીટર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ જ રચી દીધો. તો આંધ્રપ્રદેશની માત્ર 5 વર્ષની ડોલી શિવાનીએ તીરંદાજી સ્પર્ધામાં 10 ફૂટની દૂરીથી 11 મિનિટમાં 103 તીર અચૂક નિશાના પર લગાવીને નવો રેકોર્ડ સર્જ્યો. ટેકનોલોજીની બાબતમાં પણ આપણી જેવડા બાળકો કંઈ જેવા તેવા નથી હો. ત્રિશનીત અરોરા નામના ધોરણ 8માં નાપાસ થયેલા વિદ્યાર્થીએ સાયબર સિક્યોરિટી કોર્સ કરી ટેક નામની એક સંસ્થા સ્થાપી, જે સંસ્થા આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અમૂલ જેવી મોટી મોટી કંપનીઓને સાયબર સુરક્ષા આપે છે, તેમજ સીબીઆઈ અને પંજાબ પોલીસને તો સુરક્ષાની તાલીમ આપે છે, અને આજે તે ₹2000 કરોડની કંપનીનો માલિક છે. એક આઈડિયા જો બદલ દે આપકી દુનિયા. સિગરેટ પીધા બાદ તેના વધેલા ઠૂઠાના ફિલ્ટરમાંથી ઓશિકા, સોફાસેટના કુશન જેવી વસ્તુઓ બનાવીને ભારતના 2 યુવાનો આજે પણ વર્ષની 40 લાખ રૂપિયાની કમાણી કરે છે. હવે ભણવામાં બરોબર ધ્યાન રાખજો, કેમ કે દરેક ક્ષેત્રે રોબોટની બોલબાલા વધવા માંડી છે. બ્રિટનના ડીન વોલ્ટર દુનિયાના એવા પ્રથમ વ્યક્તિ બની ગયા છે કે જેમના કેન્સરનું ઓપરેશન કોઈ ડોક્ટરે નહીં પરંતુ એક રોબોટે કર્યું હોય. હવે તો કુદરતમાં પણ વિજ્ઞાનની કમાલ જોવા મળી રહી છે. છોડ પણ હવે પ્રકાશ આપશે. છોડ ઉપર અમુક રાસાયણિક પ્રક્રિયા કરવાથી તેમાંથી પ્રકાશ નીકળશે. વિજ્ઞાન આટલું બધું આગળ નીકળી ગયું પણ શહેરોનો ટ્રાફિક તો ત્યાં ને ત્યાં છે. જો કોઈની સગાઈમાં જવા નીકળા હોઈએ તો છેક લગ્ન સમયે માંડ પહોંચી શકાય. એનો રસ્તો પણ હવે મળી ગયો છે. ઇઝરાયલે ઉડતી કાર બનાવી લીધી છે. આ કાર 260 કિમીની ઝડપે ઉડી શકશે. ટ્રાફિકવાળા વિસ્તારોમાં આ કાર વરદાનરૂપ સાબિત થશે. પણ પૃથ્વી પર વસ્તીનો ટ્રાફિક વધી ગયો એનું શું? એના માટે અંતરિક્ષમાં નવો દેશ બની રહ્યો છે, જેનું નામ છે અસગ્રેડિયા. આ દેશમાં રહેવા માટે 200 દેશમાંથી 3 લાખ લોકોએ આવેદન કર્યું હતું, જેમાંથી 1 લાખ અને 10000 લોકોને નાગરિકતા અપાઈ છે. આ સંયુક્ત રાષ્ટ્રના દેશથી દેશનો દરજ્જો મળી જતાં 1000 લોકોને સ્પેસ નેશન લઈ જવાશે. ઓહો, કાળા માથાનો માનવી ક્યાં જઈ ચડ્યો હે? અરે હજી સાંભળો, ચીન વર્ષ 2020 સુધીમાં કૃત્રિમ ચંદ્ર લોન્ચ કરશે, જે પૃથ્વીના 80 કિલોમીટર જેટલા વિસ્તારમાં પ્રકાશ પાથરશે. આની પાછળનો ઉદ્દેશ સ્ટ્રીટ લાઇટને દૂર કરીને વીજળીનો ખર્ચ અને વપરાશ ઘટાડવાનો છે. આ ચીનાઓ હવે જાગ્યા, એનું કારણ ખબર છે? શું? ચીનના અમુક વિસ્તારોમાં તો એટલું બધું પ્રદૂષણ છે કે ત્યાં શુદ્ધ શ્વાસ લેવા માટે ઓક્સિજન ખરીદવો પડે છે. આપણે ત્યાં જેમ ઠંડા પીણાની દુકાનો છે તેમ ત્યાં ઓક્સિજનના સ્ટોર છે. જેટલા રૂપિયા આપો તે મુજબ તમને ત્યાં માસ્ક પહેરાવીને ઓક્સિજન અપાય છે. હા, સારું છે કે આપણે બધા ચીનમાં નથી. પણ એમાં બહુ હરખાવા જેવી વાત નથી. ભારતમાં સૌથી વધુ પ્રદૂષણ દિલ્હીમાં છે અને સુરતના અમુક વિસ્તારોમાં તો દિલ્હી કરતાં પણ વધુ પ્રદૂષણ છે. પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હી બાદ સુરતનો જ બીજો ક્રમ આવે છે. એલા એ ભાઈઓ, સાવધાન થઈ જાઓ, પ્રદૂષણ હટાવો ને સુરત બચાવો. અબ જાયે તો જાયે કહાં. એક કામ કર, એક જગ્યા છે મારા ધ્યાનમાં. અમેરિકી કંપની ઓરિયન સ્પાન 2021 સુધીમાં અંતરિક્ષમાં હોટલ બનાવશે જેમાં એક સાથે 6 વ્યક્તિઓ જઈ શકશે, જેમાં એક દિવસ રોકાવાનું ભાડું ફક્ત 5 કરોડ રૂપિયા હશે. જો કોઈને જવું હોય તો કહેજો. જવું છે કોઈને તો પછી જઈ આવજો તમાર ખર્ચે. હવે આ આપણી બધી વાતો સાંભળીને ઓલા ભાભલાઓ મૂંઝાઈ ગયા છે. એને એમ લાગ્યું કે આપણે થોડાક વેરા પૃથ્વી ઉપર આવી ગયા. તો એમને પણ એમની ખુશખબર દઈ જ દઈએ.
માણસને ચિરંજીવી રાખવાનું રહસ્ય મળી ગયું છે. માતા પિતાથી મળેલ આનુવંશિક જીનમાંથી મૃત કોશિકાઓને શરીરમાંથી બહાર કાઢી તેનો ઉપચાર કરી અને સ્ટેમ સેલથી ફરી મજબૂત બનાવીને તેને ફરી શરીરમાં દાખલ કરવામાં આવશે, જેનો સફળ પ્રયોગ પણ થઈ ચૂક્યો છે. એટલે કે 55 વર્ષનો ડોહો હવે 35 વર્ષનો યુવાન બની જશે. હવે જો કેવા મરક મરક મલકાઈ રહ્યા છે. હાથનો ઉપયોગ કર્યા વગર મગજથી વિચારીને ટાઈપ કરે એવું મશીન શોધાયું. આ માટે માણસ નાનકડું ડિવાઇસ પહેરીને જે વિચારે છે તે આપોઆપ જ ટાઈપ થઈ જાય છે. જોજો હો, આ મશીન પહેરીને કોઈના માટે ખરાબ નહીં વિચારતા. અરે રે, આ બધામાં આપણું ગુજરાત તો ભૂલાય જ ગયું. અરે હા, ગુજરાત તો આ વર્ષે ગોલ્ડન ગુજરાત બની ગયું છે. સરદાર સરોવરના કાંઠે ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી ભવ્ય પ્રતિમાની સ્થાપના થઈ. એકતાના પ્રતીક માટે તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ અપાયું. અમદાવાદ અને મુંબઈ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન શરૂ થશે. અમદાવાદ ભારતનું સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર બન્યું. ભારતના રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીના સ્મારકનું દાંડી ખાતે નિર્માણ થયું. પણ આ બધા બાળકો ક્યારના રાહ જુએ છે કે અમારા માટે કંઈક ખુશ ખબર હોય તો દઈ દો. હા હા છે ને, સાંભળો. 2019થી કેન્દ્ર સરકારે શાળાના પાઠ્યક્રમોમાં ઘટાડો કરી રમતગમતનો તાસ ફરજિયાત કર્યો અને એમાંય CBSE શાળાઓમાં તો અઠવાડિયાના દરરોજ 1 તાસ તો રમતગમતનો રાખવાનો ફરજિયાત કર્યો. પરંતુ આ નિર્ણય તો સરકારે હજી હમણાં જ કર્યો. આપણા ગુરુકુળમાં તો આ પૂજ્ય સ્વામીના આશીર્વાદથી આચાર્યશ્રીએ દરરોજ એટલે અઠવાડિયાના 2 તાસ અને સ્પોર્ટ ડે, યોગા, સ્કેટિંગ, કરાટે વગેરે જેવી પ્રવૃત્તિઓ તો રાખી છે. ખેલો બચ્ચો. અને આ બધી બાબતોમાં પણ આપણા ગુરુકુલના વિદ્યાર્થીઓ કોઈનાથી પાછા પડે એવા નથી. યોગ સ્પર્ધામાં ગાબાણી શ્યામ સમગ્ર ભારતમાં પ્રથમ નંબરે આવ્યો છે, તો સાંગાણી અખિલ ચિત્ર સ્પર્ધામાં ભારતમાં બીજા ક્રમે અને નિબંધ સ્પર્ધામાં જેસળિયા દક્ષે સમગ્ર ભારતમાં બીજા ક્રમે આવ્યો છે અને લેપટોપ તથા 20,000 રૂપિયાનું ઇનામ મેળવેલ છે. તો જોજો, આવતા વર્ષે આપણે પણ કંઈક આવું ઇનામ મેળવવું છે એવો નિશ્ચય કરી નાખજો. અને છેલ્લે ક્વાન્ટમ ઓફ ઇનવિઝિબિલિટી ક્લોકને હાથમાં પકડીને માણસ થોડી જ વારમાં ગાયબ થઈ શકે છે. આ એક ટેબલ ક્લોથ સાઇઝનું છે કે જેને પકડીને માણસ પાછળ ઊભો રહી જાય તો એ માણસ નહીં દેખાય, પરંતુ તેની પાછળની બધી જ વસ્તુ દેખાશે. તો ચાલો હવે આપણે પણ ગાયબ થઈ જઈએ. આભાર. જય સ્વામિનારાયણ.